સત્યાવીસમી જૂન 2024 ગુરુવારના રોજ બ્રાન્ચ કુમાર શાળા કાવીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં ગુજરાત વિજિલન્સ કમિશન ગાંધીનગરથી પધારેલ શ્રી ચિંતનકુમાર ડી મુલિયાના સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ અને એસએમસીના સભ્યો હાજર રહી આંગણવાડી બાલ વાટિકા તથા ધોરણ 1 બાળકોને પ્રવેશ અપાવી કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો હતો. વિવિધ સન્માનોથી શાળાના વિદ્યાર્થી યાસીન મહંમદ ઘડિયાળી દ્વારા એક સફળ કાર્યક્રમનું એન્કરિંગ કરવામાં આવ્યું. મહેમાનોના હસ્તે શાળાના શિક્ષક શ્રી દ્વારા સરકારશ્રીની શિક્ષણને લગતી યોજનાઓથી વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા અને ચિંતન મૂલ્યાના સાહેબ દ્વારા સરકારી યોજનાઓ અને પ્રવેશોત્સવ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું. અંતે વૃક્ષારોપણ કરી રાષ્ટ્રગીત ગાન કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. એમને હું આવકારવા માંગુ છું કે આટલી મોટી સંખ્યામાં જે ગામના લોકો વાલીઓ જે ઉપસ્થિત રહ્યા છે એમને હું આવકારવા માંગુ છું. હવે પ્રવેશોત્સવની શરૂઆતની વાત કરીએ તો 2003ની સાલમાં તત્કાલીન આપણા રાજ્યના મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન સાહેબ દ્વારા આ મહોત્સવનો એક લોકાંદોલન તરીકે શરૂઆત કરવામાં આવી હતી. આ મહોત્સવનો મુખ્ય હેતુ હતો કે જે શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ છે, અધ વચ્ચેથી શિક્ષણ અધૂરું મૂકી અને વિદ્યાર્થી જતા ન રહે અને ડ્રોપ આઉટ રેટ ઘટે એ હેતુથી એક આપણે આ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. અને અંદાજે 20 વર્ષ જેટલો સમય થયો તો એ ડ્રોપ આઉટ રેટને ઘટાડવા માટે આપણે જે લક્ષ્યાંક હતો એ મહદઅંશે પ્રાપ્ત કરેલો છે, તે એક આપણા માટે ગર્વની વાત કહી શકાય. સાહેબે હમણાં વાત કરી જે રીતે કે શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ અને બાળકોને પ્રોત્સાહન મળે એ માટે વિવિધ યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. જેમ કે સરે વાત કરી હમણાં નમો લક્ષ્મી સહાય યોજના, એમાં ધોરણ 9-12નો જે અભ્યાસ પૂર્ણ કરે તે તમામ વિદ્યાર્થીઓ ભલે સરકારી શાળા હોય કે ખાનગી શાળા હોય તે તમામ બાળકોને 50,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, નેશનલ એજ્યુકેશન પોલિસી, તેના પણ અમલીકરણથી વાલીઓ તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે કે દરેક વિદ્યાર્થી શિક્ષણ મેળવે અને તમામને પ્રોત્સાહન મળે એ રીતે પ્રયત્ન કરવામાં આવે છે. તો સરકારશ્રી દ્વારા જ્યારે આટલા પ્રયત્ન કરવામાં આવતા હોય ત્યારે અત્રે ઉપસ્થિત તમામ વાલીઓને પણ મારી એક વિનંતી છે કે તમે પણ એક વાલી તરીકે સમાજ તરીકે આપણી ફરજ સમજી આપણે પણ કટિબદ્ધતાથી એક સંકલ્પ થઈએ કે અમારા બાળકોને પણ તમામને એડમિશન કરાવીએ અને સરકારી યોજનાનો લાભ મળે એ માટે પ્રયત્ન કરીએ. જય હિન્દ, જય ભારત. વિજિલન્સ કમિશનમાંથી પધારેલ સાહેબ શ્રી ચિંતનકુમાર ડી મુલિયા સાહેબ, અમારા મોરબી અને અમારા રહેવા એવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કંજીભાઈ પઢિયાર સાહેબ, ગુટલાઇન અધિકારી શ્રી ઋષિ સાહેબ, પંચાયત સભ્યો કલાપી સાહેબ, શ્રી માજી આચાર્ય સાહેબો, ગ્રામજનો, અખરે પધારે વાલીઓ, એસએમસીના તમામ સભ્યો, તેના ભૂતકાળ સારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું સર્ટિફિકેટ પ્રમાણે 100% નામાંકન થાય, બાળકોની ગુણવત્તા થાય અને સ્થાયીકરણ થાય, એટલે કે ડ્રોપ આઉટ રેશિયો બિલકુલ નીચો થાય, પ્રયત્ન કરવાથી ખૂબ ડ્રોપ આઉટ રેશિયો ઊંચો કર્યો છે. આ કાર્યક્રમની પ્રસુદ્ધિ એ જ છે અને આટલા બધા દૂરથી સાહેબ જયારે અહીંયા પધારે છે આપણા માટે પ્રોત્સાહન આપવા, આપણે આશીર્વચન આપવા, તો અમે સર્વે સારા પરિવાર વતનથી, ગ્રામજનો વતીથી અને એસએમસી વતીથી હું તમામ મહાનુભાવોનો, તમામ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભારી છું અને મારી વાત કરું છું.